મિત્રો, કોઈ પણ રૂટીન ઇન્ગ્રેડિયન્ટ માંથી બનતી રેસિપીને તમે સિમ્પલ વેમાં સર્વ કરશો ને તો કોઈને મજા નહીં પડે, પરંતુ જો આ સિમ્પલ ડિશમાં થોડોક ટચ આપીને ઇનોવેટિવ કરીને તમે એને સર્વ કરશો ને તો પડી જશે. તો બસ આવી જ કેટલીક ઇનોવેટિવ ડિશિસની સાથે હું બંસરી લઈને આવી ગઈ છું આપનો મનગમતો શો નોખી અનોખી રસોઈ લઈને. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની જર્ની. આજની આપણી રેસિપીની સફરને આગળ વધારવા આપણી સાથે જોડાયા છે મહેસાણાથી ચાંદનીબેન. ચાલો તેમને મળી અને આજની રેસિપી તેમની પાસેથી જ શીખીએ. ચાંદની, વેલકમ ટુ નોખી અનોખી રસોઈ. થેન્ક યુ. ચાંદની, શું છે આજની ખાસ રેસિપીમાં? આજની રેસિપીનું નામ છે ચીલી પનીર ટ્રાયેંગલ. ચીલી પનીર ટ્રાયેંગલ એટલે કેવી રેસિપી કહી શકાય? સ્ટાર્ટર છે, મેઇન કોર્સમાં લઈ શકાય એમ? આપણે લંચમાં બાળકોને બી આપી શકીએ છીએ, પ્લસમાં બ્રેકફાસ્ટમાં બી લઈ શકીએ છીએ. ઓકે, એટલે હેલ્ધી રેસિપી કહી શકાય. અને મેઇન એનું ચાઇનીઝ ફોર્મ આવશે. ઓકે, એટલે ચાઇનીઝ સ્ટાર્ટર છે, ચાઇનીઝ બ્રેકફાસ્ટ કહી શકાય. એટલે બાળકોને તો ખૂબ જ ભાવશે અને યંગસ્ટરને તો ભાવે જ છે. ઓબ્વિયસલી યંગસ્ટરનો તો મોસ્ટ ફેવરેટ છે ચાઇનીઝ. ઓકે, અને કેટલા સમયમાં રેડી થાય છે? પ્રિપરેશન હોય તો જનરલી 5-10 મિનિટ્સ ઇનફ છે. ઓકે, તો આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. પનીર, મિક્સ વેજીટેબલ, કોર્નફ્લોરની સ્લરી, રોટલી, તેલ, કેચઅપ, આદુ મરચાં લસણની પેસ્ટ, ઓરેગાનો, આજીનો મોટો, દેન ચાઇનીઝ મસાલો, નમક, વિનેગર, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ એન્ડ રેડ ચીલી સોસ. ઓકે, શરૂઆત ક્યાંથી કરીશું? ફર્સ્ટ આપણે પેન મૂકીશું ગરમ કરવા માટે. ઓકે, પેન માઇનર ગરમ થાય એટલે આપણે એમાં 4-5 ટીસ્પૂન ઓઇલ એડ કરીશું. ઓકે, તેલને સ્લાઇડ ગરમ થવા દઈશું. ઓકે, તેલ ગરમ થાય એટલે આપણે આદુ મરચા લસણની પેસ્ટ એડ કરીશું 1 ટીસ્પૂન. ઓકે, ચાઇનીઝ એટલે સ્પાઈસીનેસ માટે આપણે આદુ મરચા તો યુઝ કરવા જ પડે છે, સાથે ચીલી સોસ, સોયા સોસ છે. ઓકે, એક થી 1.5 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ. ઓકે, ચાઇનીઝ ક્યુઝિન આપણે જનરલી ફાસ્ટ ફ્લેમ પર જ કરતા હોઈએ છે, અત્યારે આપણે કેવી ફ્લેમ રાખવાની છે? હાલ આપણે ફાસ્ટ રાખીશું ફ્લેમ અને પછી બધું મિક્સ કરીશું, એ ટાઈમે આપણે સ્લો કરીશું. ઓકે, આ એક બાઉલ મિક્સ વેજીટેબલ્સ છે, એમાં ઓનિયન, કેબેજ, કેપ્સિકમ એન્ડ કેરેટ એડ કરેલા છે. ઓકે, એપ્રોક્સ 200 ગ્રામ જેટલા કહી શકાય. અને એકદમ ફાઇનલી ચોપ કર્યા છે. હા, ફાઇનલી ચોપ કરેલા છે. તો આપણે રોટલીમાં જ્યારે ટોપિંગ કરીશું તો એ ટાઈમે પ્રોબ્લેમ ના થાય, મોટું કટિંગ થશે તો બહાર આવવાના ચાન્સીસ નહીં. ઓકે, અને આમ પણ બાળકોને બધું ભીણી વળીને કાઢી નાખતા હોય છે, અને બાળકોને ખવડાવવું હોય તો આવી રીતે કોઈ બાળકોને ઓનિયન નથી ખાતા, કોઈ કેપ્સિકમ નથી ખાતા, તો એની માટે આપણે ફાઇનલી ચોપ કરેલું હોય તો વાંધો નથી. ઓકે, હવે એમાં પિંચ ઓફ આજીનો મોટો નાખ. ઓકે, જે એક વેજીટેબલને થોડા ક્રિસ્પ બનાવે છે. હા, અને એનો કલર બી એઝ યુઝ્યુઅલ મેન્ટેન કરી રાખશે. ઓકે, હવે 1 ચમચી વિનેગર લઈશું. ઓકે, ને 1 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ. બધું મિક્સ કરી લઈએ. ચાંદની, આપણે ચાઇનીઝ રેસિપીની વાત આવે તો જનરલી નૂડલ્સ છે કે મંચુરિયન છે, પનીર ચીલી બનાવતા હોય છે, આ એક નવી જ રીતનું સ્ટાર્ટર છે, બ્રેકફાસ્ટ થઈ શકાય. આવી રીતે આ રેસિપી બનાવવાનો કન્સેપ્ટ કેવી રીતે આવ્યો તમને?
ઘણા બાળકો હોય છે જેને ચાઇનીઝનું ફ્લેવર નથી ગમતી હોતી, અને પ્લસમાં વેજીટેબલ્સ બી આ દેખાય તે લોકો કાઢી દેતા હોય છે. તો આ એક નવો કોન્સેપ્ટ છે કે આપણે રોટલીમાં ટોપિંગ કરીને આપીએ તો બાળકોને લંચમાં એક નવું લંચ બી મળી રહેશે, અને પ્લસમાં એ લોકો બધું વેજીટેબલ્સ બી ખાઈ લેશે. ઓકે, આ રેસીપી તમે જાતે ક્રિએટ કરી છે કે કોઈ પાસેથી શીખ્યા છો? નહીં, થોડી આઈડિયા મારો હતો પ્લસમાં મમનું ગાઈડન્સ. ઓકે, એમાં 1 બાઉલ છેણેલું પનીર એડ કરીશું. ઓકે, એપ્રોક્સ 100 ગ્રામ જેટલું કહી શકાય. અને આપણે ગ્રેટ કરી લીધું છે પનીર, વેજીટેબલ થોડાક સોતે થઈ જાય પછી પનીર આપણે મિક્સ કરીએ છીએ. ચાની કુકિંગ તો તમે કરી જ રહ્યા છો, એની સિવાય બીજી કઈ કઈ હોબી છે, તમે શું કરો છો સાથે? હાલ તો મેઇન સ્ટડી ચાલુ છે, બટ મેં ક્લાસિકલ ડાન્સ બી કરેલા છે અને વેસ્ટર્ન ડાન્સ ક્લાસ બી કરેલા. ઓકે, એટલે ડાન્સ નો શોખ છે તમને? હા. એઝ પર ટેસ્ટ આપણે સોલ્ટ લઈશું. ઓકે, હાલ આપણે 1/2 ટીસ્પૂન સોલ્ટ લઈ રહ્યા છીએ. ચાઇનીઝ મસાલો, ઓબ્વિયસલી ચાઇનીઝ રેસીપી છે તો એની ફ્લેવર માટે. ઓકે, એ બી એપ્રોક્સી આપણે 1/2 ટીસ્પૂન. ઓકે, ચાઇનીઝ મસાલો જે રેડીમેડ બહાર મળતો છે, બહાર ઇઝીલી અવેલેબલ છે, માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. ઓકે, એન્ડ હાલ આપણે મિક્સ હર્બનો યુઝ કરી રહ્યા છે. એ ના હોય તો આપણે રેડ ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો, એ આવે છે, એ પણ યુઝ કરી શકીએ. ઓકે, તો આપણે ફ્લેવર માટે 1 ટીસ્પૂન મિક્સ હર્બ એડ કરી રહ્યા. ઓકે, અને કોર્નફ્લોર ડાયરેક્ટ એડ નહીં કરવાનું, બને ત્યાં સુધી સ્લરી બનાવીને એડ કરવાનું, બીકોઝ ડાયરેક્ટ એડ કરીશું તો લમ્સ થઈ જવાના ચાન્સીસ વધી જશે, ગઠ્ઠા પડી જતા હોય છે, અને આપણે જે પ્રોપર એની કન્સિસ્ટન્સી જોઈએ છે નથી મળતી હોતી. હા, તો આપણું ટોપિંગ રેડી થઈ ગયું છે. ઓકે, આપણે ટોપિંગ કરવાનું છે તો એને ઠંડુ પાડ્યા પછી કરવાનું છે, એટલે આપણે એને ઠંડુ પાડવા માટે 1 બાઉલમાં કાઢી દઈશું. ઓકે, બાઉલમાં કાઢીને આપણે એને ઠંડુ પાડી ઠંડુ પાડવા માટે. તો હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, તો આપણે 1 પ્લેટમાં રોટલી લઈશું. રોટલીની બોર્ડર ફરતે આપણે કોર્નફ્લોરની સ્લરી લગાવીશું. રોટલી જે આપણે ઓલરેડી કાચી પાકી શેકીને તૈયાર રાખી છે એમાં ઘી નહીં લગાવશો, ઘી લગાવવાથી રોટલી થોડી ઓછી થઈ જાય છે. હવે એમાં આપણે વચ્ચે સ્ટફિંગ ભરીશું. ઓકે, એન્ડ નાઉ ફાઇનલી આપણે ટ્રાયેંગલ નો શેપ. ઓકે, સ્લરી લગાવી હોવાથી ઇઝીલી સ્ટીક થઈ જશે રોટલી. આપણે એને સીલ કરવાની છે એટલે કોર્નર પર બી થોડીક લગાવી દઈશું. હા, આપણે એક પેન મૂકીશું ગરમ કરવાનું. ઓકે, આપણે શેકવાના છે એને. હા, આપણું ફર્સ્ટ ટ્રાયેંગલ રેડી થઈ ગયું છે શેકવા માટે. હવે એને આપણે સેલ્ફાઈ કર. ઓકે, એક ટેબલસ્પૂન ઓઇલ લઈશું. લાઇટ બ્રાઉન થાય એટલે આપણે એને ટર્ન કરી દઈશું. ઓકે, સાઇડ ચેન્જ કરી લઈએ છે. હા, અને બીજી બાજુ પણ થવા દઈએ છે. હા, બીજી બાજુ બી આપણે થોડું ક્રિસ્પ થાય ત્યાં એટલું સેલ્ફ ફ્રાય કરીએ. ઓકે, સો નાઉ અવર ફર્સ્ટ ટ્રાયેંગલ રેડી થઈ. ઓકે,
એવી જ રીતે આપણે બીજું બી ટ્રાયંગલ બનાવીએ. તો ટ્રાયંગલ રેડી થઈ ગયા છે, હવે આપણે સર્વ કરી દઈશું. ઓકે, પ્લેટ આપ. શ્યોર, થેન્ક યુ. આપણે એને કેચઅપ થી ગાર્નિશ કરીશું. So chili paneer triangle is ready for it. Thank you. Friends, હવે ચાઇનીઝ મેનુ પ્લાન કરતા હોય ને તો આ રેસીપી ખરેખર ટ્રાય કરવા જેવી છે. એના માટે તમને રીત લખાવીશ, પણ આ બ્રેક બાદ. सेवेंटी% पानी से बने इस शरीर को चाहिए मिनरल्स. इसीलिए लाखों डॉक्टर्स का भरोसा है मिनरल गार्ड टेक्नोलॉजी वाला सिर्फ एक्वा गार्ड. चलो लाइफ बॉय थी ना लो. लाइफ बॉय नहीं, सिल्वर थी ना. सिल्वर नामू कनेक्शन शू छे. अच्छा के जो अपने बेबीज ने सिल्वर ना चमचा थी केम खवड़ावीए छे. केम लाड़ू पर सिल्वर नु वरख केम होय छे. કારણ કે સિલ્વર કરે જંતુઓ થી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. આથી જ નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે કરે જંતુઓ થી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ, ફટાફટ થી નોટ કરો ચીલી પનીર ટ્રાયંગલ બનાવવા માટેનો ક્વિક રીકેપ. ચીલી પનીર ટ્રાયંગલ બનાવવા માટે જોઈશે તેલ 2 ટેબલ સ્પૂન, આદુ મરચા લસણની પેસ્ટ 1.5 ટેબલ સ્પૂન, મિક્સ વેજીટેબલ્સ 200 ગ્રામ, આજીનો મોટો છપટી, વિનેગર 1 ટીસ્પૂન, ગ્રીન ચીલી સોસ 1 ટીસ્પૂન, રેડ ચીલી સોસ 1 ટીસ્પૂન, સોયા સોસ 1 ટીસ્પૂન, છેલું પનીર 100 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, ચાઇનીઝ મસાલો 1/2 ટીસ્પૂન, મિક્સ હર્બ્સ 1 ટીસ્પૂન, કોર્નફ્લોરની સ્લરી 1 ટીસ્પૂન, કાચી પાકી રોટલી 3 નંગ. ગાર્નિશિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. ચીલી પનીર ટ્રાયંગલ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ થોડું ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી સાંતળી લો. પછી તેમાં મિક્સ વેજીટેબલ્સ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં આજીનો મોટો, વિનેગર, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં છણેલું પનીર, મીઠું, ચાઇનીઝ મસાલો, મિક્સ હર્બ્સ અને કોર્નફ્લોરની સ્લરી એડ કરી મિક્સ કરી સ્ટફિંગને એક બાઉલમાં કાઢી ઠંડુ કરી લો. હવે બનાવેલી રોટલી લઈ તેની કોર્નર ઉપર કોર્નફ્લોરની સ્લરી લગાવી વચ્ચે સ્ટફિંગ ભરી ટ્રાયંગલનો શેપ આપી દો. ત્યારબાદ પેનમાં થોડુંક તેલ લઈ તેને શેલો ફ્રાય કરી લો. ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ ટમેટો કેચઅપથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચીલી પનીર ટ્રાયંગલ. ચાંદની, સેકન્ડ રેસીપીમાં શું બનવાનું છે? સેકન્ડ રેસીપી છે સ્પિનેચ સ્પાર્કલ પુલાવ. સ્પિનેચ સ્પાર્કલ પુલાવ એટલે એક રાઈસનું વર્ઝન હશે અને સ્પિનેચ એટલે પાલક. પાલકનો. ઓકે, બીજી શું સ્પેશિયાલિટી છે? મેઇન આ પાલક, પાલકને યુઝ કરીને પુલાવ બનાવવામાં આવે છે જેથી ફૂલ ઓફ આયર્ન મળી રહે છે. સ્પેશિયલી બાળકોને ભાજી નથી ભાવતી હોતી અને મોટામાં બી જે યંગસ્ટર્સ હોય એ લોકોને બી ફાસ્ટ ફૂડ જ વધારે ભાવતું હોય છે અને પુલાવ ઇઝ મોસ્ટ ફેવરેટ ઓફ યંગસ્ટર્સ. સો
આપણે એમાં પાલક યુઝ કરીને એક ન્યુ વર્ઝન કરીએ. હેલ્ધી પુલાવ બનવાનો છે. ઓકે, તો આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. પાલકની પ્યુરી, રાઈસ, સ્પાર્કલ ઓઇલ, ફ્રેન્ચ ફ્રાઈઝ, ઓનિયન, ગ્રીન પીસ, ખડો મસાલો, ગરમ મસાલો, કેપ્સિકમ, જીરું, સોલ્ટ અને ફ્રાય કાજુ. ઓકે, શરૂઆત ક્યાંથી કરીશું? ઓકે, ફર્સ્ટ આપણે પેન ગરમ કરવા મૂકીશું. પેનમાં આપણે 3-4 ટીસ્પૂન ઓઇલ લઈશું ગરમ કરવા. ઓકે, ઓઇલ છે ને ગરમ કરી લઈએ. હા, ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ખડો મસાલો એડ કરીએ. ઓકે, ઓઇલ ગરમ થઈ ગયો છે, હવે એમાં આપણે ખડો મસાલો લઈશું. ખડા મસાલામાં આપણે એક તમાલપત્ર, લાલ સૂકા મરચાં, તજ, એલચી અને લવિંગનો યુઝ કરીશું. ઓકે, ઓઇલની સાથે જ ગરમ થતા જ થોડું નાખી દઈએ છીએ, સરસ ફ્લેવર આવશે એનાથી. ફ્લેવર માટે અને ત્યાં સુધી થોડું શાંત રહી દીધું છે. ઓકે, હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ 1 ટેબલ સ્પૂન. એક જેવી સમારેલી ડુંગળી એડ કરી. ઓકે, એક નંગ ડુંગળી લીધી છે, ફાઇનલી ચોપ. હાફ બાઉલ લીલા વટાણા. ઓકે, બાફીને લેવાના છે, પાર બોઇલ કરવાનું. ઓકે, બે ચમચી કેપ્સિકમ. આ બધું વેજીટેબલ્સ આપણે એડ કરીએ ત્યારે આપણે સ્લો ફ્લેમ કરીએ. ઓકે, તો વેજીટેબલ્સ આપણે સ્લો ફ્લેમ પર પ્રોપર સોટે કરી લઈએ છે. હા, જેમાં આપણે ડુંગળી, કેપ્સિકમ અને પારમેસન વટાણા લીધા છે. સાથે ઓપ્શનમાં લેવું હોય તો બીજા વેજીટેબલ્સ ભાવતા હોય લઈ શકીએ, પણ આ એક પાલકનો પુલાવ છે તો ગ્રીન પુલાવ હશે, તો આપણે એમાં ગ્રીન વેજીટેબલ્સ એડ કરીએ એટલું વધારે સારું. બીજા વેજીટેબલ્સ યુઝ કરવાથી કલર ચેન્જ. ઓકે, આપણે જે ગ્રીન કલર છે જેમ કે કેબેજ છે કે બીન્સ છે બધું લઈ શકાય છે. હવે તેમાં એક બાઉલ પાલકની પ્યુરી એડ કરી. ઓકે, કેવી રીતે રેડી કરવાની છે પ્યુરી? પાલકને બાફી દેવાની, એપ્રોક્સિમેટલી 2 ઉભરા લઈ શકવાના પાણીમાં એટલી બાફીને, અને પછી એને એક પાણીમાં મિક્સરમાં ક્રશ કરી દેવાની. એક્સ્ટ્રા પાણી એડ નહીં કરવાનું, બીકોઝ પાલકમાંથી બી પાણી છૂટી. ઓકે, આપણે હાલ પાલકનો પુલાવ રેડી કરીએ છીએ. એવી જ રીતે પાલકની ઓપ્શનમાં બીટનો પુલાવ બનાવી શકીએ, ટામેટાનો પુલાવ બી બનાવી શકીએ. ઓકે, બીટનો પુલાવ આપણે શું બનાવવો હોય તો બીટને પણ પારબોઇલ કરવા પડે છે? બીટને બી બાફીને એનો મેશ કરીને એનું જે પ્યુરી પ્યોરી લેવાની હોય છે, અને એવી જ રીતે ટામેટાનો બી બનાવી શકીએ. ઓકે, હવે તેમાં એક બાઉલ બનાવેલા રાઈસ. ઓકે, બોઇલ્ડ રાઈસ એડ કરીએ છે એક બાઉલ. રાઈસ આપણે એઝ યુઝ્યુઅલ નોર્મલ બનાવીએ એવી રીતે. ઓકે, એપ્રોક્સ 150 ગ્રામ જેટલો આપણે બોઇલ્ડ રાઈસ લીધું છે, એની સામે 200 ગ્રામ જેટલી પાલકની પૂરી કરી શકાય. હા, પાલક આમ પણ ઘણાને પસંદ નથી હોતી, આવી રીતે પ્યુરી કરીને આપણે પુલાવમાં એનો યુઝ કરીએ તો અટ્રેક્ટિવ પણ લાગે છે અને આયર્ન બી મળી રહેશે. એવી જ રીતે બીટમાં બી એવું જ હોય છે કે બીટ સ્વાદમાં તુરું હોવાથી પસંદ નથી કરતા બધા, તો બીટ બી આપણે એવી રીતે ખવડાવી શકીએ છીએ. બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ છે. એક સરસ ગ્રીન કલર આવી ગયો છે. હવે આપણે સ્પાઇસીસ એડ કરીશું. ઓકે, સીઝનિંગ કરી લેવાનું છે. હવે ગરમ મસાલો ફ્લેવર માટે 1/2 ટીસ્પૂન, ધેન સોલ્ટ. સોલ્ટ આપણે પાલકમાં બી બાફતી વખતે બી નથી નાખ્યું અને રાઈસમાં બી નથી નાખ્યું બનાવતી વખતે, એટલે આપણે હાલ 1/2 ટીસ્પૂન સોલ્ટ યુઝ કરીએ. બંનેના ભાગનું સોલ્ટ, અને વેજીટેબલ્સમાં પણ આપણે એ વખતે એડ નહોતું કર્યું એટલે આપણે ટેસ્ટ મુજબ સોલ્ટ એડ કરી દઈએ છીએ.
મિક્સ કરી લઈએ છીએ. ઓકે, ઢાંકીને કૂક કરીશું કે એમ? નહીં. ઓકે, બે મિનિટ પ્રોપર એને કૂક કરી લઈએ છીએ. તો સ્પિનેચ પુલાવ રેડી થઈ ગયો છે, હવે આપણે એને મોલ્ડમાં કાઢીએ. ઓકે, પ્રોપર કૂક થઈ ગયો છે. આપણે એને સ્પૂનથી પ્રેસ કરી દઈશું એટલે ઇક્વલી બધી જગ્યાએ. ઓકે, ટેપ કરી લઈએ છીએ થોડુંક. આપણે એને અલમોલ્ડ કરવાનું છે. હા, એક બે વાર ટેપ કરી દેવાથી જો અંદર એર હશે તો એ નીકળીને સરખું સાઈડ થઈ જશે. ઓકે, સો નાઉ આપણે સર્વિંગ કરીશું પ્લેટ. શ્યોર, સર્વિંગ કરવાનું છે હવે. થેન્ક યુ. પ્લેટમાં જ ડિરેક્ટ અનમોલ્ડ કરી લઈએ છીએ. હવે આપણે એને ગાર્નિશ કરીશું. ગાર્નિશિંગમાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ યુઝ કરીશું. ઓકે, આ ફ્રાય કાજુ છે, મસાલા કાજુ એવું. ઓકે, મસાલા કાજુ થી ગાર્નિશ કરીએ છે. હા, અને આ સ્પાર્કલ્સ છે. સ્પાર્કલ્સ બનાવવા માટે બાફેલા બટાકા લેવાના, એમાં ચીઝ એડ કરવાનું, મરી અને સોલ્ટ એટલું મિક્સ કરીને, અને બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર લેવાનું, અને એના નાના બોલ્સ બનાવીને એને બ્રેડ ક્રમ્સમાં કોટિંગ કરીને પછી ફ્રાય કરી દેવાનું. ઓકે, સ્પાર્કલ્સ લીધા છે એટલે ચીઝ બોલ કહી શકાય. હા, ચીઝ બોલ્સ છે, બટ એને આપણે સ્પાર્કલ્સ બી નામ આપીએ. ઓકે, આપણા રેસિપીના મેઇન એક ઇન્ગ્રેડિયન્ટ કહી શકાય સ્પાર્કલ, સ્પિનેચ સ્પાર્કલ. સ્પિનેચ સ્પાર્કલ બોલાવ. સો સ્પિનેચ સ્પાર્કલ પુલાવ ઇઝ રેડી. ઓકે, મિત્રો, ગરમા ગરમ એવો સ્પાર્કલિંગ પુલાવ, સ્પિનેચ સ્પાર્કલ પુલાવ બનીને એકદમ રેડી થઈ ગયો છે. એની રીત તમને ચોક્કસ લખાવીશ, પણ નોખી અનોખી રસોઈમાં હાલ સમય છે શોર્ટ બ્રેક લેવાનો. રાજ્યના મંત્રીની કેવી છે કામગીરી? કયા મંત્રીએ પૂરા કર્યા વચનો? કામમાં કોણ છે સક્રિય, કોણ નિષ્ક્રિય? કયા મંત્રીએ સર્જ્યો વિવાદ, કોણે કર્યો વિકાસ? મંત્રીઓની 3.5 વર્ષના કામગીરીના લેખાજોખા જુઓ વીટીવી કેમ્પેઇન મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ, ફટાફટથી નોટ કરો સ્પિનેચ સ્પાર્કલ પુલાવ બનાવવા માટેનો ક્વિક રીકેપ. સ્પિનેચ સ્પાર્કલ પુલાવ બનાવવા માટે જોઈશે તેલ 4 ટીસ્પૂન, તમાલપત્ર 1 નંગ, સૂકા લાલ મરચા 1 નંગ, તજ 1 નંગ, એલચી 2 નંગ, લવિંગ 2 નંગ, આદુ મરચા લસણની પેસ્ટ 1 ટેબલ સ્પૂન, સમારેલી ડુંગળી 1 નંગ, પારબલ વટાણા 1/2 બાઉલ, સમારેલું કેપ્સિકમ 2 ટેબલ સ્પૂન, પાલકની પ્યુરી 1 બાઉલ, બોઇલ રાઈસ 1 બાઉલ, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર. ગાર્નિશિંગ માટે જોઈશે ફ્રેન્ચ ફ્રાઈઝ, મસાલા કાજુ અને સ્પાર્કલ બોલ્સ.
સ્પિનિચ સ્પાર્કલ પુલાવ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા, તજ, એલચી, લવિંગ અને આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી સાંતળી લો. હવે તેમાં સમારેલી ડુંગળી, પારબોઇલ વટાણા, સમારેલું કેપ્સિકમ, પાલકની પ્યુરી અને બોઇલ્ડ રાઈસ એડ કરી થોડી વાર ચડવા દો. પછી તેમાં ગરમ મસાલો અને મીઠું મિક્સ કરી લો. ત્યારબાદ તેને મોલ્ડમાં ભરી સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી લો. પછી તેને ફ્રેન્ચ ફ્રાઈઝ, મસાલા કાજુ અને સ્પાર્કલ બોલ્સથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્પિનિચ સ્પાર્કલ પુલાવ. ચાની નોખી અનોખી રસોઈના કિચન પર આવીને સરસ મજાની રેસીપી શીખવી એ બદલ થેન્ક યુ સો મચ. વી ટીઝર તરફથી તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ સો મચ ફોર ગીવ મી ચાન્સ ટુ પ્રેઝન્ટ માય રેસીપી ઓન ધીસ ડે. ઓકે, વેલકમ. ફ્રેન્ડ્સ, આવી જ કોઈ ઇન્ટરેસ્ટિંગ અને અવનવી રેસિપીઝનો રસથાળ તમારી પાસે પણ હોય અને અમારી સાથે શેર કરવા માંગતા હોવ તો અમને તમારી રેસિપી ચોક્કસથી લખી મોકલાવો. એ માટેનું અમારું એડ્રેસ નોટ કરી લો. વીટીવી ન્યૂઝ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687640653. ફ્રેન્ડ્સ, ડાર્ક ગ્રીન કલરના વેજીટેબલ્સમાં લાઇટ ગ્રીન કલરના વેજીટેબલ્સ કરતાં વધુ પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય છે. જેમ કે પાલક છે, કેપ્સિકમ છે, આ બધા જ ડાર્ક વેજીટેબલ્સમાં ભરપૂર વિટામિન સી હોય છે. અને આવી જ જાણી અજાણી વાતો અને અનોખી વાનગીઓના ખજાના સાથે હું આવતીકાલે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી તમે શીખતા રહેજો, બનાવતા રહેજો અને એક્સપેરિમેન્ટ કરતા રહેજો.